શું તમે મેનોપોઝના ગાળામાં ડિપ્રેશન કે મૂડ સ્વિંગ્સથી પરેશાન છો? આવા મેનોપોઝલ પેશન્ટ્સ બીજા સિમ્ટમ્સ પણ ફીલ કરતા હોય છે, જેમ કે સ્લીપ ડિસ્ટર્બન્સ થવી, જોઈન્ટ પેઇન, બેકએક થવું, વજાઇનલ ડ્રાયનેસ ફીલ થવી, સેક્સ્યુઅલ ડિઝાયરમાં ચેન્જ નોટિસ થવો, વારંવાર યુરિન પાસ કરવાનું અર્જાવું વગેરે સિમ્ટમ્સ ફીલ થઈ શકે છે. અંદાજે 40-45 વર્ષના ગાળામાં આવા પેરીમેનોપોઝલ ચેન્જીસ બોડીમાં સ્ટાર્ટ થતા હોય છે. પેશન્ટ મેન્સ્ટ્રુઅલ પેટર્નમાં પણ સિગ્નિફિકન્ટ ચેન્જ નોટિસ કરે છે, જેમ કે કોઈ પેશન્ટને મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગનું પ્રમાણ ઘટી જાય છે, તો અમુક પેશન્ટ્સને સાયકલની લેન્થ વધી જાય છે, જ્યારે અમુક પેશન્ટ શોર્ટ ટાઈમ માટે બહુ હેવી ફ્લો નોટિસ કરતું હોય છે. એજ વધવાની સાથે બોડીમાં ઓવરી એટલે કે અંડાશયનું ફંક્શન નબળું પડવાને કારણે અને ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઘટવાને કારણે આવા સિમ્પટમ્સ ફીલ થતા હોય છે. તેની કોઈ ડેફિનેટિવ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી, પરંતુ દર્દીને રાહત ફીલ કરવા માટે સિમ્પટમ્સ પર ફોકસ કરવામાં આવે છે, જેમ કે અમુક પેશન્ટને શોર્ટ ટાઈમ માટે હોર્મોનલ થેરાપી આપી શકાય અથવા વજાઇનલ ડ્રાયનેસમાં રાહત માટે લોકલ વજાઇનલ જેલનો યુઝ કરી શકાય. જો સિમ્પટમ્સ વધુ લાગે તો શોર્ટ ટાઈમ માટે એન્ટીડિપ્રેસન મેડિસિન્સ પણ આપી શકાય છે. જો આવા પેરીમેનોપોઝલ સિમ્પટમ્સથી તમે પરેશાન છો તો તેમાં રાહત માટે પ્રોપર ગાઈડન્સ માટે વિનસ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો.